મનુષ્ય તદુક્તિ પરિભાવ વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી રચ્યતે સર્વેભ્યો નમો નમઃ સાદરં જય શ્રી કૃષ્ણ. ધોરણ પર મધ્યમાં બે અથવા વૈયાકરણ સિદ્ધાંત કૌમુદીની અંદર આપણે અવ્યય ભાવ સમાજની ચર્ચા કરીએ છીએ, અવ્યય ભાવ સમાજ ભણીએ છીએ આગળ. તો એની અંદર નદી વિશ્ચ આ સૂત્ર સુધી આપણે ચર્ચા કરી હતી. ભીણાતા વૈચ્યુ કે અવર્તન કરી દીધું, કારણ કે માર્ગ માટે અવર્તન છે. તમે ભણો ન ભણો એની સાથે દેવા દેવા નથી. કોઈ પણ કથાકાર હોય, કદાચ એક ધૂન બોલે તો સમય વળન જે થાય, પણ પહેલાં બધા મુક્તિ ન હોય. કારણ કે પહેલાં બધા રામજી બોલે છે, પછી અનુગાન શ્રોતાઓ કરતા હોય છે. એવી રીતે જોઈએ તો આ એક, કારણ કે શિવાંશ છે આ બધું જે છે ત્યાં, અને શાસ્ત્ર છે એ વાંગ્મય સ્વરૂપ છે ભગવાનનું આગળ. એટલા માટે જે કંઈ કીર્તન આપની સામે જે કંઈ કરું છું એની અંદર તમને લાભ મળે કે ન મળે, પણ મને તો મળે જ છે. પણ એમાં સ્વાર્થમાં પરમાર્થ છે આગળ. એટલે હું કહેતો હું કે ભણાવવાનો કહીદો એ સામેવાળાને આવડે ન આવડે, પણ ભણાવનારને આવડતો હોય છે. મને આવડે તો સ્વાભાવિક છે કે તમને આવડે આગળ, પણ એટલે પરસ્પર છે. પરસ્પર ભાવયતા શ્રેયમ અવાપશે. તો આની અંદર આપણે નદી ભિષ્ચ અહીં સુધી જોયું હતું, સપ્તગંગમ અને દ્વિયમુના અહીં સુધી જોયું હતું. હવે આવશે અન્ય પદાર્થે ચ સંજ્ઞાયા. અન્ય પદાર્થ હોય, જેવી રીતે સમાસના પાંચ પ્રકાર છે, એમાં ચાર સમાસ છે નામવાળા છે, કાંઈક ને કાંઈક સંજ્ઞાવાળા છે. સંજ્ઞા ઇજના પહેલો વહેલો એની અંદર જોઈએ તો અવ્યય ભાવ સમાસ આવી જાય, એના પછી તત્પુરુષ સમાસ આવી જાય, એના પછી બહુરી સમાસ આવી જાય, એના પછી દ્વંદ્વ આવી જાય. દ્વંદ્વ સમાસમાં ઉભય પદ પ્રધાન હોય એને દ્વંદ્વ સમાસ કહે, કારણ કે રામશ્ચ લક્ષ્મણશ્ચ, રામ લક્ષ્મણ બેનું પ્રધાન છે. લક્ષ્મણ રામો કેમ ન થયો આ એક પ્રશ્ન છે, બરોબર છે. કારણ કે આવું તો ઘણું બધું આવે છે, બધે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે નડી જેવી તું કહેતો કે જેમાં ઓછા ઓછું હોય એનો પૂરો પ્રયોગ થાય. પણ પ્રાતિપદિક અર્થ લિંગ પરિમાણ વચન માત્ર પહેલાં પહેલાં લિંગ હોવું જોઈએ, પછી વચન હોવું જોઈએ, પછી પરિમાણ હોવું જોઈએ, પ્રતિ પ્રાતિપદિક હોવું જોઈએ. આવી રીતે કારણ કે મનમાં વિચારો આવી જાય આગળ, લિંગ વચન પરિમાણ પ્રાતિપદિક અર્થ માત્ર પ્રથમ આવું સૂત્ર બનાવવું જોઈએ. એનું સમાધાન ત્યાં છે. કેમ? તો કે યુધિષ્ઠિર અર્જુનો બને, કારણ કે અર્જુનમાં ત્રણ પદ છે, યુધિષ્ઠિરમાં ચાર છે. અભ્યરહિતમ છે, જે અભ્યરહિત હોય બેમાં આગળ મોટો હોય છે, સ્વાભાવિક છે કે આગળ કરવો જોઈએ. આગળ રામ લક્ષ્મણમાં કોઈ પ્રશ્ન નથી, પણ તે વિષય ત્યાંનો છે. આવી રીતે જેટલા જેટલા સૂત્રો છે એ સૂત્રમાં બધામાં જોવાનું તમને, બધા એ સૂત્રમાં તમારે જોવાનું, અને હું તમને કંઈક ને કંઈક છંછેડીશ, કંઈક ને કંઈક હું તમને કહી શકું. તો એની અંદર આપણે જોઈએ કે અન્ય જે રીતે જોયું કે ઉભય પદ પ્રધાન હોય એને કહેવામાં આવે દ્વંદ્વ કહેવાય, અને બહુરી પણ કહેવાય. અન્ય પદાર્થ જે હોય એને બહુરી કહેવાય. બહુરી જેવી રીતે પીતાંબરો હરિ પીત વસ્ત્ર જેનું છે તે બોલનાર બી નથી, સાંભળનાર બી નથી છે, ત્રીજાનો જ્યાં ત્રીજાનો બોધ થતો હોય એને કહેવામાં આવે બહુરી સમાસ આગળ. અને ઉત્તર પદ જ્યાં પ્રધાન હોય, રામ સીતે થાય, સીતારામ થઈ શકે. કેમ? તો કે સીતારામ સીતે કે તો સ્ત્રીલિંગી શબ્દ બની ગયો, સીતારામ કે તો પુલિંગી બની ગયો. કેમ? તો કે ઉત્તર પદ શું છે? તો કે રામ સીતારામ રામ છે, રામ સીતે કરનાર સીતા શબ્દ છે.
તો અન્ય પદાર્થની અંદર આપણે જોઈએ, અન્ય પદાર્થે જ સંનાયા, અન્ય પદાર્થે જ સંનાયામ આવીને જોઈને 24 અને 27 સૂત્ર આપણે ભણી ગયા છીએ. 647મું સૂત્ર છે, પેલું વહેલું આવેલું સમાપ્ત પદવીથી ત્યાંથી લઈને નદી દિશ્ય એ 600 અને 6-7. અને હવે 75મું આવે છે, અન્ય પદાર્થે જ સંનાયામ, અન્ય પદાર્થ અર્થ હોય તો કોઈ પણ સંબંધનો નદી વચક શબ્દની સાથે સમાસ થાય, અને એ કંઈક ને કંઈક સંજ્ઞા હોવી જોઈએ. સંજ્ઞા સંજ્ઞા કોઈ વિશેષણ આવે તો કોઈ પણ સંબંધનો નદી વચક શબ્દની સાથે સમાસ થાય, અને એને કહેવામાં આવે અવ્યય ભાવ સમાસ. વિભાષા અધિકારેથી વાક્યના સંજ્ઞા અનવગમાત અનવગમાત ઇહ નિત્ય સમાસ. કારણ કે ઉન્મત્તા ગંગા ખરેખરના કરતો વાક્યનું અવગમન વિના ન થાય એટલા માટે અહીં લખેલ છે કે સંજ્ઞા અનવગમન. પક્ષે વિકલ્પથી સમાસ થાય છે એ પણ અલગ છે. રાજના પુરુષાહ બોલો, હરોહિતી બોલો કે અધિહરી બોલો, બેનું અર્થ એકનો એક છે, પણ બેનું અર્થ થાય છે ન્યા કિંમતથી સમાસ થાય. અને અહીંયા વાક્ય, વાક્ય એટલે વિગ્રહ, વાક્ય એટલે રાજના પુરુષો વર્ત હતા એમ વિભાષા અધિકારી વાક્ય સંજ્ઞા અનવગમાત ઇહ અસ્મિન સૂત્રે નિત્ય સમાસ હોય. અહીંયા નિત્ય સમાસ થાય એની અંદર જોઈએ તો પેલું વહેલું છે ઉન્મત્ત ગંગમ. આ જોવાનું છે પેલા વહેલા હાલ જેવી રીતે, કારણ કે હવે આ પીરિયડની તો આના પછી પીરિયડમાં આ સમાસ પૂરો થઈ જશે. અવ્યય ભાવ સમાસ ન આવે તો તમારા ભાગ્ય, કારણ કે એક સાંદિમનીની કૃપાથી તમને કાઠિયાવાડમાં ભણવાનું મળે છે. હું જ્યારે ભણતો ત્યારે સ્વાભાવિક છે કે નાના એવા ગામમાંથી ભણીને આવ્યું હોય એટલે ચકલીને ચકલી જ કહેતા, શાકને ચાક કહેતા. અને ક્યારે હિન્દી પિક્ચરનો જમાનો હતો તો બીજા માટે જમાનો હતો, અમારા માટે મારા માટે જમાનો હતો. અને ભાગ્ય એવા કે કોઈ પણ ગુજરાતીમાં ભણાવવાળા કોઈ પણ ક્યારે નહોતા, બધા હિન્દીમાં ભણાવવાળા હતા. ગુજરાતી શું છે એને કંઈ ખબર નથી. હવે ગુરુજીને ગુજરાતી આવે છે બરોબર છે, પણ જ્યારે શરૂઆતમાં એવા ત્યારે ગુજરાતીનો એક પણ શબ્દ એમની એમની પાસે નહોતો. એટલે સારું છે કે એની બાજુ એક હિન્દી આવી ગઈ આવે એમાં. તમે ભાગ્યશાળી છો કે સાંદિમની આવી રીતે અનેક વૈયાકરણો બાદ ભૂમિકા છે. તમને શુદ્ધ કાઠિયાવાડીમાં વ્યાકરણ ભણવાનું મળે નતર તો આજથી 30 વર્ષ પહેલાં ગુજરાતીમાં વ્યાકરણ ભણવું આ તો લોઢાના ચણા ચાવવા જેવું હતું ક્યારે, કારણ કે કોઈ હતું નહીં ત્યાં. અને ગુજરાતમાં ગુજરાતી હોય એ સ્વાભાવિક છે કે ત્યારે એટલા બધા નહોતા કોઈ પણ પાઠશાળામાં જોવા. પણ એક તમે ભાગ્યશાળી છો કે ગુજરાતીમાં તમને ભણવાનું મળે છે આગળ, એટલે ના આવડે એવું નથી. તો આની અંદર જોઈએ કે અન્ય પદાર્થે ચ સંજ્ઞાયામ, અને જેવી રીતે અન્ય પદાર્થે સતી વિદ્યમાન સુબંધમ નદીભિ, કે નદીવાચકૈ શબ્દૈ સહ વિદ્યમાન સુબંધમ સમસ્યતે, કે વિદ્યમાનસ્ય સુબંધસ્ય નદીવાચકેન શબ્દેન સહ સમાસો ભવતી. મૂકી દેવાનો. અને ફરી એક વખત થોડીક ચર્ચા છે જ, કારણ કે કોઈ પણ શાસ્ત્ર ત્યારે નીકળે કે વાદ અને વિવાદ થતો હોય તો, પ્રશ્ન થતા હોય તો તમને આવડે, બાકી એમને ખાલી ભણવાથી નથી આવડતું. તો ભાઈ શ્રી જેવા જે અનેક કથાકારો છે એની કેસેટો મળે છે, સાંભળી ગયો પછી તમારી બુદ્ધિ એના કરતાં તમે સારા કથાકાર થઈ શકો, પણ આવું થતું નથી અત્યારે. એટલા વર્ષના અનુભવ પ્રમાણે હું કહું, ભણ્યા વગર સારો કથાકાર નથી થવાનો, સાંભળી સાંભળી નથી થવાનું. એટલા માટે
કહેતો હોવ કે જમવું હોય તો ચાવવું પડે અને ભણવું હોય તો વિચારવું પડે, પ્રશ્નો કરવા પડે, જેટલું બોલશો જેટલા પ્રશ્ન કરશો એટલે હું કહેતો હોઉં, કાંઈક કાંઈક ને કંઈક તમે કોમેન્ટ કરો મારી અંદર, હું તમને જવાબ આપીશ, હું તમને જવાબ આપીશ આરામથી તમારા તમને સંતોષ ન થાય, કારણ કે મારો તો આ એક ભાવ અને સ્વભાવ છે કે પ્રશ્ન પૂછે એટલે હજી સુધીમાં જવાબ નહીં આપવો હોય આ બને તરત ના આવડે મારું બને, કારણ કે આવી રીતે પંચતંત્રમાં જોઈએ એ રીતે વ્યાકરણ ભણવા માટે 12 વર્ષ જોઈએ, એના પછી ધર્મશાસ્ત્રના વિષ્ણુ શર્મા જે મહિલા રૂપિયાના રાજા અમર શક્તિને કહે છે અનંત શાસ્ત્રમાં, ત્યાંથી આવી ગયા આવે બહુલાચ વિદ્યા, અને આયુષ્ય જોઈએ તો સ્વાભાવિક છે કે ઓછું છે અને 20-22-23 વર્ષ થાય એટલે આપણે તરત નોકરીનો વિચાર કરતા હોઈએ, એમાં એ પણ આપણે ગુજરાતી મતલબ વસુની વાત કરીને પછી આપણે યજ્ઞમાં જતા હોઈએ આગળ, તો જે કંઈ હોય આગળ તો આની અંદર ઉન્મત્ત ગંતમ નામ દેશા અન્ય પદાર્થ જોવાનું પહેલાં વિગ્રહ કરો, ઉન્મત્તા ગંગા યસ્મિન દેશે દેશે સહ, પણ અહીં અવિર્ભાવ સમાજ છે એટલે અવિર્ભાવ સમાજની અંદર કંઈ બોલી નહીં થાય, ઉન્મત્ત ગંગમ દેશ આ રીતે થશે, તો આનો વિગ્રહ હવે તમને આવી ગયો, ઉન્મત્ત ઉન્મત્તા અગ્રેશુ અને ગંગા અગ્રેશુ આ લૌકિક વિગ્રહ દેવ્યો અને આ દેવ્યો અલૌકિક વિગ્રહ, બસ આવી જશે લૌકિક અને અલૌકિક વિગ્રહ થઈ ગયા પછી સીધે સીધો કરવાનો પહેલા વહેલા સમાસ કરવાનો જેનાથી થતો હોય તે પહેલા વહેલા સમાસ કરવાનો આગળ, સમાસ કોનાથી થાય તો કે જે સૂત્ર છે તે આગળ, એટલા માટે બીજો અવ્યયી સમાસ આ એક આવ્યું આ બે આવ્યું પછી આવી જાય પ્રતિપદી સંજ્ઞા, હાલો ફરી એક વખત કારણ કે જેટલા વિગ્રહ છે એની અંદર જ્ઞાન વિગ્રહ છે આ ત્રણ, પછી શુભલોક આ 4 અને સ્વર્ગ આ 5, સ્વર્ગ આ 5, બસ તો આવી રીતે તમે જોતા જાઓ જોતા જાઓ એટલે કંઈ વધારે નથી આવ્યું, તો આવી આ 5 પ્રક્રિયા કરતા પહેલી પ્રક્રિયા કરી પછી સમાસ કરો, સમાસ કોનાથી થશે અન્ય પદાર્થ દર્શન પૂર્ણ થશે તો કે આને ઉન્મત્ત ઉન્મત્તાશુ ગંગાશુ અનુ થશે, પછી આ 4 પ્રતિપ્રદિક્ષણના કોની ઉન્મત્તાશુ ગંગાશુ અને પછી શુલોકના લોકો ઉન્મત્તા ગંગા થાય, કારણ કે આમાં સ્વાભાવિક છે કે વિશેષણ આગળ આવે, સારી રોટલી જેમ કહેવાય રોટલી સારી જેમ ન કહેવાય, સારું ભણવાનું જેમ કહેવાય મર્યાદા પુરુષોત્તમ રામ છે રામ મર્યાદા પુરુષોત્તમ છે એમ ન કહેવાય, વિશેષણ હંમેશા કહેવાય, એ શ્લોકનો અન્વય કરો તોય ભલે અને આમ કરો તોય ભલે, કારણ કે વિશેષણ પુરસ્કૃત્ય વિશેષ્યમ તદનંતરમ કર્તૃ કર્મ ક્રિયા યુક્તમ એ તદન્વય લક્ષણ, વિશેષણ પહેલાં પછી વિશેષ્ય, પહેલાં કર્તા કર્મ કર્તૃ કર્મ અને પછી ક્રિયા અને પછી મૂકી દેવાનું જે કોઈ પણ કારક હોય તે આ અન્વયનું લક્ષણ, તો આવી રીતે ખબર પડી જાય આપણે પીતાંબરો હરિહિ કહેવાય, પીતાંબર કહેવાય અંબર પીતા ન કહેવાય, આવી રીતે જોતા જાય, કારણ કે આ ગંગાનું વિશેષણ છે જે દેશની અંદર ગંગા ઉન્મત્ત છે, ઉન્મત્ત એટલે ગાંધી કહેવાય, અધિક પ્રવાહ હોય વધારે પ્રવાહ હોય કે સહેજ પગ પડી જાય તો હાથી જવો હાથી પણ યાત્રણાઈ જતો, એટલા માટે ગંગા કેવી છે તો કે ઉન્મત્ત છે, યશ્ય મને યશ્ય મને યશ્યા ગંગા યા દર્શનાર્થ પુનઃ પુનઃ અતિશય
ગમ્યતે પ્રાપ્યતે પુણ્યમ અનયાસા ઇતિ ગંગા મુખી જવાના ગંગા નદી કે કન્યા 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 કોણ કરે હા જે કંઈ તમે હા જે એમ લુક કરી નાખો એમ લુક પીધા પછી અજ કરી નાખો અને અજા જે સ્ટાપ કરી નાખો બસ થઈ ગયું વાત પૂરી યાદ તો અહીંયા પૂર્ણ બનતા ગંગા શુભ્ર થઈ ગયો કારણ કે આની અંદર જોઈએ તો સ્ત્રી 831મું સૂત્ર છે બરોબર બહુરી સમાસ ની અંદર જે ત્રીજું સૂત્ર છે જે પુમદ ભાષિત શબ્દ હોય પુલિંગી હોય અનુ ઉન પ્રત્યાંતરનો સમાનાધિકરણ હોય અસમાનાધિકરણ સ્ત્રીલિંગી હોય તો શું થાય કે પૂર્વપદને શું થાય કોમ વાચક સેવ રૂપમ સ્યાદ એટલે રસ્વ થઈ જાય કુમદ ભાવ થઈ જાય એટલે રસ્વ થઈ જાય કુમદ ભાવ થઈ જાય કુમદ ભાવ થઈ જાય એટલા માટે ઉન્મત્ત બની જાય ઉન્મત્ત ગંગા ઉન્મત્ત ગંગા આવું કરી અને સીધે સીધું કરી નાખો અવ્યય ભાવ છે એનાથી કરી નાખો અગ્રેસુ બસ આવી રીતે કરી નાખવાનું
સમાસ કર્ણાકો પુનઃથી અન્ય પદાર્થ જ સંજ્ઞા એમ સમાસ કર્ણાકો સમાસ કર્યા પછી પ્રાતિપદિક સંજ્ઞા કર્ણાકો પ્રાતિપદિક સંજ્ઞા કર્યા પછી શુભ લોક કર્ણાકો લોહિતા હવે બાજુમાં લઈ લેવાનું કારણ કે શાસ્ત્ર છે એ તમને કે આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ બસ આમ ન હોવું જોઈએ આગળ કરવું ન કરવું આપણી ઉપર આધાર છે કરવું ન કરવું આપણી ઉપર આધાર છે આગળ અને આવી રીતે કરી અને સ્ત્રી ભાષે તો નહીં કરી નાખો અહીંયા હાલો શું કરી નહીં બોલું શું કર્યા પછી અહીંયા રસ્વ અને કુમત ભાવ કરી નાખો એટલે આનો ભાવ થઈ જાય લોહિત ગંગા અગ્રે શું ટી કર્યા પછી કરી નાખવાનું સીધે સીધું અવ્યય ભાવ છે એનાથી નપુંસક સંજ્ઞા અને રસ્વ નપુંસક પ્રાતિપદિક છે કરી નાખો અને હવે આગળ છે કે સમાસાંતા સમાસ કર્યા પછી અંત એટલે પછી સમાસ કર્યા પછી જે પ્રત્યયો થતા હોય એને કહેવામાં આવે સમાસાંત પ્રત્યય કારણ કે આગળ આપણે કરી ગયા આયતિ ગૌ અહીંયા કરી ગયા આગળ ટચ એક આવી ગયું ઉદાહરણ ને હવે જે સમાસાંતા સમાસ કર્યા પછી જે પ્રત્યય થતો હોય એને કહેવામાં આવે સમાસાંત પ્રત્યય એટલે અધિકાર સૂત્ર છે એટલે આના અધિકરણ એટલે 5, 4, 69 થી લઈ આનો અધિકાર જ્યાં સુધી હશે આવે ક્યાં સુધી આવે તો કે ચોથા પાદની સમાપ્તિ સુધી આવે 5, 4 એટલે એની અંદર જેટલા સૂત્રો છે એ બધાએ શું કરશે તો કે સમાસ કર્યા પછી કોઈને કોઈ પ્રત્યય કરશે સમાસ કર્યા પછી કોઈને કોઈ પ્રત્યય કરશે તો આવી રીતે સમાસાન પ્રત્યય કહેવાય એને વચ્ચે એક સૂત્ર લઈ લઈએ કે તદ્ધિતા આવી રીતે જોઈ લેવાનું એક સૂત્ર આવી જાય આમાં નથી બરોબર છે પણ કોની અંદર છે લઘુ સિદ્ધાંતમાં આવી જાય હાલો એક લઈ લઈએ તદ્ધિતા શું કે તદ્ધિત પ્રત્યય કોને કહેવાય તો કે 4, 1, 96 ચોથો અધ્યાય પેલો 5, 7, 6 છંતેરનું સૂત્ર અહીંથી લઈ અને પાંચમા અધ્યાયની સમાપ્તિ સુધી જે જે સૂત્રો જે જે કરે છે એની તદ્ધિત સંજ્ઞા જે જે પ્રત્યય છે એને તદ્ધિત પ્રત્યય કહેવાય એટલા માટે કહેવામાં આવે તદ્ધિતાંત કૃત તદ્ધિત સમાસાસ્ત્ર એટલે હવે સમાસય થાય અને પ્રત્યય થાય કોનાથી પ્રતિપદિક સંજ્ઞા કરવી સમાસાંત માનીને પ્રાતિપદિક સંજ્ઞા કરવી કે તદ્ધિત માનીને પ્રાતિપદિક સંજ્ઞા કરવી એટલા માટે તદ્ધિત પ્રત્યય તદ્ધિત સૂત્રો કેટલા છે તો કે 4, 4 અધ્યાયનો બીજો પાઠ ત્રીજો પાઠ ચોથો પાઠ 5મા અધ્યાયનો પહેલો પાઠ બીજો પાઠ ત્રીજો પાઠ અને ચોથો પાઠ એટલે આવી રીતે 7 પાદ અને 4, 1, 96 લઈને એ પાદની સમાપ્તિ સુધીના જે જે સૂત્રો છે એને તદ્ધિત સૂત્ર કહેવાય જે પ્રત્યય કરશે એને તદ્ધિત પ્રત્યય કહેવાય આગળ એમાંનો પેલો આવી જાય અવ્યયી ભાવે શરત પ્રવૃત્તિ ભાવ અવ્યયી ભાવે એટલે અવ્યયી ભાવ સમાસ કરો તો કયો સમાસ કરો અવ્યયી ભાવ સમાસ કરો તો શરત પ્રવૃત્તિ ભાવ એટલે શરત વગેરે શબ્દોને શરત વગેરે શબ્દોને કે શરત વગેરે શબ્દોથી શરત પ્રવૃત્તિ એશાંતે શરત આદિ કેશાંતે શરદાદિ તેભ્ય શરદાદિભ્ય આવું સૂત્ર કેમ ન મૂક્યું હવે કરતા સ્વતંત્ર કરતા હું આપણે ભરી ગયા કરણકારક નકમ બની ગયા ફલાણા એ સારું લખ્યું છે સારું ન બોલે સરસ બોલે પણ સારામાં સારું લખ્યું છે એમાં શું કરવું છે
ને તમારા કરતા ઉપર આધાર છે જેની બનાવ્યું હોય. કારણ કે પ્રશ્ન તો સ્વાભાવિક છે કે બીજો કોઈ પણ કામ કરશે તો આપણે પ્રશ્નોની તો માળા કરી દેશો, જવાબ નહીં આપી શકે. અમુકમાં ઋષિ મુનિઓ જે કંઈ કર્યું જેમાં પ્રશ્નો ઓછા કરતા, પ્રશ્નો ઓછા કરતા, મોટા હોય એની પર પ્રશ્નો ઓછા કરતા. જ્યાં આપણાથી પ્રશ્નો થતા હોય શીખવા માટે વાત અલગ છે. શરત પ્રવૃત્તિ હેતવ આદિ, શરત જ્યાં જે ગણની અંદર આદિમાં એટલે પેલો શબ્દ છે, એવા શરત વગેરે, શરત વગેરે શબ્દોથી શું થાય છે? તો કે સમાસાન શરદાદિ વ્યષ્ટસ્ય સમાસાંતઃ અવ્યયી ભાવ. શરત વગેરે શબ્દોથી, શરત વગેરે શબ્દોથી અવ્યય ભાવ સમાસ થઈ ગયા પછી શું થાય છે? તો કે સમાસ શાંત સમાસ કર્યા પછી ટચ પ્રત્યય થાય અને સમાસાંત ટચ કહેવાય. થોડું બદલતા જાય ક્યારે થાય એટલે અવ્યય ભાવ સમાસ હોય તો બીજો કોઈ તો એની અંદર છે ઉપસર્ગ ભાવ. શું કયું છે? ઉપસર્ગ. તો શરદ શરદ શબ્દ છે, નકર શરદ છે બની હવે અકારાંત હોય તો શરદ અગ્રે ગસ લૌકિક વિગ્રહ અલૌકિક વિગ્રહ સમાસ કરવાનું પેલું સૂત્ર છે. અભિયંગી ભક્તિ સમય પર આવી ગયો બસ જોઈ લાગે તો આવી રીતે કરી અને સીધે સીધો કરના કોણમાં સમાસ કરનાર સમાસ કરના કો સમાસ કર્યા પછી ભણી. તો આવી રીતે કરી અને
ઉપ બસ આવી રીતે સમાજ કોના લીધા છે, અગિયાર વિભક્તિ સમાસ કરી નાખો, બાકી વિભક્તિ ના કરી નાખો, શુભ લોપ કરી નાખો, પૂરો પ્રયોગ કરી નાખો, ઉપ જ હા